विद्यार्थी मित्रों केम छो न्यू विजन ऑनलाइन क्लास में तमारु स्वागत छे। प्रकरण 19 बीज कहे छे खेडूतनी वार्ता। एके हवे आ 19 मा प्रकरण मा छे आपणे बीज जे आपणे अनाज ने कठोळ ने वावता होय ने दाणा छे ए बधा बीज छे ए बीज खेडूतनी वार्ता कहेशे। हूँ बाजरीनुं नानकडुं बीज छुं। ઘણા વર્ષ પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું, એટલે કે બાજરી જે આપણે બાજરો કહીએ એના બી એ બી છે એ 1940માં તેને લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવતું હતું। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે। જો હું આજે મારી વાત નહીં કરું તો પછી ક્યારેય નહીં કરી શકું। કે બીજ છે એ પોતાના છે એ પોતાના મિત્ર જે ખેડૂત છે દામજીભાઈ એના પરિવાર અને એના વિશે છે એને પોતાને બીજ છે એને પોતાની વાત છે એ કહેવી છે। મારો જન્મ ગુજરાતના વાનગામમાં થયો હતો। તે વર્ષ બાજરીનો પાક ખૂબ જ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે, એટલે કે વાનગામ છે એ સાઈડ છે એ ત્યારે બાજરીનો પાક છે એ ખૂબ જ સારો થયો હતો અને ત્યાંનો એ વિસ્તાર છે એ અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતું છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ અલગ વર્ષ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો ગયો, એટલે કે દામજીભાઈ જે ખેડૂત છે એ પોતે બીજ છે એ બીજ સારા થાય એટલે આગળના વર્ષ માટે છે એમાંથી થોડાક અલગ રાખતા, એવી રીતના બીજનો વંશ છે એ આગળ વધતું ગયું। સુકાયેલી દૂધીની માટીલો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા, પરંતુ આ વર્ષ દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાડાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી અને જીવજંતુની સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા। એ દર વર્ષે એને દૂધી છે એમાં છે એ અંદર બધી માટી લેપ લગાવી અને પોતામાં એમાં બીજ છે એ સાચવીને રાખતા, પણ આ વર્ષે એને બીજ સાચવવા માટે છે એ લાકડાની નાનકડા કાણાવાળી છે એ સુકાયેલી પેટી બનાવી અને એ બીજ ખરાબ ન થાય જીવજંતુઓથી દૂર સાચવવા માટે પોતે છે એમાં લીમડાના પાંદડા છે એ ઉમેરે છે। બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા, જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા। તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા। તે ખૂબ જ મોટો પરિવાર હતો। ગામના લોકો એકબીજાની મદદ કરતા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી અને કામ કરતા, એટલે કે દામજીભાઈ અને એના પિતરાઈ ભાઈઓ બધાય પિતરાઈ ભાઈઓ એટલે કે કાકા મોટા બાપાના બધાય ભાઈઓ હોય એને પિતરાઈ ભાઈઓ કહેવાય, એ બધા છે એ સાથે રહેતા અને ખૂબ જ મોટો પરિવાર છે એ હતા અને ખેતીના કોઈ પણ પાક તૈયાર થાય ત્યારે બધા છે એ ભેગા મળી અને કામ છે એ કરતા હોય છે, સાથે સાથે ઉત્સવ મનાવતા। તે સમયમાં ખોરાકની તો વાત જ શું કરવી, એટલે કે સાથે સાથે ઉત્સવો એટલે કે તહેવારો છે એ બધા ભેગા મળી અને મનાવતા, પણ ત્યારના એ ઉત્સવોની વાત જ શું કરવી એમ ખોરાકની। શિયાળાના તાજા શાકભાજીના મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા, માટલાને સુચર રીતે બંધ કરવામાં આવતું, પછી કોલસાના અંગાડામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું। આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધ્યું